મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપને હળદરવાળું દૂધ પીવાના ફાયદાઓ વિશે માહિતી આપવા માગું છું. તમે બધા જાણો છો કે હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે અને દૂધની પૌષ્ટિકતાની વાત જ ક્યાંક અલગ છે. આમાં જો દૂધમાં હળદર મિક્સ કરી પીવામાં આવે તો સોને પર સુહાગા જેવું થઈ જાય. મિત્રો, હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, પરંતુ સાથે સાથે અનેક બીમારીઓ અને તકલીફોથી બચાવનારું પણ છે. હળદરવાળું દૂધ બનાવવા માટે સૌપ્રથમ એક ગ્લાસ એટલે કે 250 મિલીમીટર દૂધમાં 1/2 ચમચી હળદર મિક્સ કરી તેને સહેજ તાપમાને ગરમ કરો. અને જો મિત્રો ડાયાબિટીસ ન હોય તો થોડી સાકર પણ મિક્સ કરો. આ થોડું ગરમ હોવાથી તેને ઘૂંટડે ઘૂંટડે પીવાનું રાખો. આને સવાર સાંજ બે સમય આરામથી લઈ શકો છો. હળદરવાળું દૂધ પીવાથી ચામડીના તમામ રોગોમાં ખૂબ જ લાભ થાય છે. ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવું, પગના ચીરા અને ખાસ કરીને એક્ઝિમા, નાના બાળકોને અને ઠંડી ઋતુમાં એક્ઝિમાનો રોગ મોટાભાગના લોકોને સતાવ્યા કરે છે, તો એક્ઝિમામાં હળદરવાળું દૂધ ખાસ પીવું જોઈએ. ધાધર, ખસ અને ખરજવાની તો આ રામબાણ ઔષધિ છે. મિત્રો, હળદરના સેવનથી ત્વચા ફાટતી નથી, તે સ્વસ્થ અને કોમળ તથા ચમકીલી રહે છે. હળદરવાળા દૂધનું સેવન કરવાથી ઉંમર દેખાવા દેતું નથી, આપણી ઉંમરને કાબૂમાં રાખે છે. મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી લોહી સુધરે છે, કેમ કે હળદર લોહીને સાફ કરનારું છે, કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની ફરિયાદ રહેતી હોય તેવા લોકોએ હળદરવાળનું દૂધ અવશ્ય પીવું જોઈએ. હળદરવાળું દૂધ પીવાથી લોહી ખરાબ થવાથી થતા ચામડીના રોગ એકદમ શાંત રહે છે. લોહી સાફ કરવા માટે આ બેસ્ટ કુદરતી ઉપચાર છે. હળદરવાળું દૂધ પીવાથી આપણું લોહી સુધરે છે. મિત્રો, હળદરવાળું દૂધ પીવાથી સ્કિન એલર્જી, તમામ પ્રકારની સ્કિન એલર્જી દૂર થાય છે. હળદરવાળું દૂધ એ દર્દ દૂર કરનારું ગુણ પણ ધરાવે છે. જો હાડકું તૂટી ગયું હોય, ક્યાંક શરીરમાં મચકોડ આવી હોય, માંસપેશીઓનો દુખાવો હોય, પીઠ દર્દ થતો હોય તો હળદરવાળું દૂધ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ પ્રકારની ફરિયાદ ધરાવતા લોકોએ હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. મોટામાં મોટી વાત એ છે કે શરીરના અંદરના અવયવોમાં જો કંઈ ઘા પડ્યો હોય તો એ પણ હળદરવાળું દૂધ પીવાથી દૂર થઈ જાય છે. હળદરવાળું દૂધ ખૂબ જ ઉપયોગી છે. જો મૂઢમાર વાગ્યો હોય અને દુખાવાની સમસ્યા હોય તો નિયમિત હળદરવાળા દૂધનું સેવન કરવાનું રાખો. આનાથી તમામ દર્દ ઓછા થઈ જશે. પેટ સંબંધી સમસ્યાઓમાં હળદરવાળું દૂધ ખૂબ જ રાહત આપે છે તથા ફાયદા આપે છે. પેટ સંબંધી સમસ્યા ધરાવતા લોકો હળદરવાળા દૂધમાં સહેજ સૂંઠ નાખીને સેવન કરવાથી પાચન બરાબર થાય છે અને અપચાની ફરિયાદ પણ સંપૂર્ણ બંધ થઈ જાય છે. માટે જે લોકોને પેટ સંબંધી સમસ્યાઓ હોય તેવા લોકો હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરે. હળદરવાળું દૂધ પીવાથી આંતરડા સ્વસ્થ અને નિરોગી રહે છે. યકૃત માટે પણ હળદરવાળા દૂધનું સેવન ફાયદેમંદ છે. જો આપણા આંતરડા સ્વસ્થ અને સ્વચ્છ હશે તો આપણા શરીરના અનેક રોગો શાંત રહેશે. માટે હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો, એક અગત્યની વાત કે એક ઋતુમાંથી બીજી ઋતુ જ્યારે બદલે, બે ઋતુ ભેગી થાય ત્યારે મોટાભાગના લોકોને ગળામાં કફ બનવા લાગે છે અને થ્રોટ ઇન્ફેક્શન પણ થવા લાગે છે. તો આવા સમયે હળદરવાળા દૂધનું સેવન જો કરશો તો શરદી, ઉધરસ, કફ, થ્રોટ ઇન્ફેક્શન આ તમામ રોગોમાં આપણને સંપૂર્ણ રાહત મળે છે અને આની ઔષધ સમાન આપણને સહાય મળે છે. મહિલા માટે ખાસ હળદરવાળું દૂધ વિશેષ લાભકારક છે. આના સેવનથી માસિક ધર્મ દરમિયાન જે પીડા થાય છે એ પીડા સદંતર બંધ થઈ જાય છે. માટે આ પ્રકારની તકલીફ ધરાવતી મહિલાઓ હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરે. હળદરવાળું દૂધ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. આના સેવનથી જરૂરી વિટામિન તથા ખનિજ મળી રહે છે. હળદરવાળું દૂધ એ રોગ પ્રતિકારક શક્તિને વધારનારું છે, ઇમ્યુનિટીને વધારનારું છે. હળદરવાળું દૂધ નાના મોટા રોગો તથા ઇન્ફેક્શનોથી સંપૂર્ણ બચાવનારું છે. મિત્રો, જે લોકોને ઊંઘ બરાબર ન આવતી હોય એના માટે તો સૌથી સારો પ્રયોગ છે હળદરવાળું દૂધ. હળદરવાળું દૂધ એ પણ ભેંસના દૂધમાં પીવાથી ઊંઘ સારી આવે છે. તો જે લોકોને બરાબર ઊંઘ ન આવતી હોય તેવા લોકોએ રાત્રે સૂતી વખતે ભેંસના દૂધમાં બનેલું હળદરવાળું દૂધ પીવું જોઈએ, જેનાથી ઊંઘ સારી આવશે. હળદરવાળું દૂધ પીવાથી શ્વાસ સંબંધી બીમારીઓથી મુક્તિ મળે છે તથા ફેફસા પણ બરાબર કાર્ય કરે છે. હળદરવાળું દૂધ લીવર માટે સૌથી હિતકર છે.
કેમ કે હળદરમાં મળી આવતા તત્વ ફેટી લીવર ડિસીઝથી બચાવે છે. હળદરમાં મળી રહેતા રસાયણ લીવર ખરાબ થવાથી બચાવી રાખે છે, સાથે લીવર સંબંધિત સમસ્યાઓથી પણ સંપૂર્ણ બચાવી રાખે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય તેવા લોકોને ફેટી લીવર ડિસીઝ પણ હોઈ શકે છે. તો જે લોકોને ફેટી લીવર ડિસીઝની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોને આ પ્રકારની ડિસીઝને ઓછી કરવી હોય તો હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. હળદરમાં પર્યાપ્ત માત્રામાં લોહ તત્વ મળી રહે છે. હળદરવાળું દૂધ શરીરમાં લોહીની માત્રા વધારનારું છે, પરિણામે એનિમિયા નામનો રોગ તથા એનિમિયાની તકલીફ સંપૂર્ણ દૂર કરનારું છે. બ્રોન્કાઇટિસમાં હળદરવાળું દૂધ પીવાથી ખૂબ જ લાભ થાય છે. સવારે અને સાંજે લેવાથી દમની તકલીફથી સંપૂર્ણ રાહત મળે છે. એક સંશોધનથી જાણવા મળ્યું છે કે હળદરવાળા દૂધના સેવનથી પાર્કિન્સન રોગમાં પણ ખૂબ જ લાભ થાય છે. જો આ રોગ પ્રથમ ચરણમાં છે તો સારું પરિણામ મળે છે અને મટવા પાત્ર છે. હળદરવાળા દૂધના સેવનથી શરીરમાં વિટામિન એની કમી દૂર થાય છે. હળદરવાળા દૂધના સેવનથી નેત્ર શક્તિ વધે છે, આંખના રોગોમાં પણ લાભ થાય છે. શરીરને પ્રોટીનની જરૂર હોય છે તો હળદરવાળા દૂધના સેવનથી શરીરને આસાનીથી પ્રોટીન મળી રહે છે. આમાં એમિનો એસિડ હોવાથી પ્રોટીનની ગુણવત્તા પણ સારી રહે છે. જો તમારી યાદશક્તિ નબળી છે તો નિયમિત હળદરવાળા દૂધ પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે. જે લોકોને યાદશક્તિ નબળી હોય, જે લોકોને ભૂલવાની ટેવ હોય, જે લોકો નાની નાની વાતોમાં ભૂલ કરતા હોય તેવા લોકોએ યાદશક્તિ મજબૂત કરવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. તે આપણને મદદરૂપ થઈ શકે છે. હળદરવાળા દૂધમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસને બનાવવામાં મદદરૂપ થાય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બંને શરીર માટે, એમાં કેલ્શિયમ તો આપણે હાડકાઓ માટે ખૂબ જ અગત્યનું છે. હળદરવાળા દૂધમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન ડી હોય છે. બી ગ્રુપમાં જોઈએ તો વિટામિન બી ટુ, વિટામિન બી સેવન અને બી ટ્વેલ્વ વગેરે સહેલાઈથી મળી રહે છે. આનાથી દાંતના પેઢા મજબૂત રહે છે, આનાથી હાડકાઓ પણ મજબૂત રહે છે અને આપણી જીભ પણ સ્વસ્થ રહે છે. વિટામિન બી ટ્વેલ્વની કમીથી એનિમિયા, પક્ષઘાત તથા નબળાઈ, ચક્કર આવવા, વારંવાર થાક લાગવો આ પ્રકારની ફરિયાદો કોમન છે. તો આ પ્રકારની ફરિયાદો રહેતી હોય અને બી ટ્વેલ્વની ઉણપ હોય તો હળદરવાળું દૂધ પીવાથી આ બધી ફરિયાદો દૂર થાય છે તથા વિટામિન બી ટ્વેલ્વની ઉણપ પણ દૂર થાય છે. હળદરવાળા દૂધમાં હળદર અને દૂધ બંને ખનિજ પદાર્થોનો સમાવેશ થાય છે. કેલ્શિયમ તથા ફોસ્ફરસ હાડકાના નિર્માણ તથા મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે. આમાં પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ સરળતાથી મળી રહે છે. મિત્રો, દરરોજ એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી કેલ્શિયમની કમી સંપૂર્ણ દૂર થાય છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરને પોષક તત્વો તો મળી રહે છે પરંતુ મગજ પર પણ સકારાત્મક અસર પડે છે. એક અભ્યાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે હળદરવાળું દૂધ પીવાથી યાદશક્તિ વધી જાય છે. પરિણામે જે બાળકો પરીક્ષામાં નાપાસ થતા હોય તો તેવા બાળકોની નાપાસ થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. આ પ્રકારના બાળકોને હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરાવવું જોઈએ. હળદરવાળું દૂધ તંત્રિકા તંત્ર પર આરામ આપે છે, પરિણામે તણાવને સંપૂર્ણ દૂર કરે છે તથા માનસિક ચિંતાઓને પણ શાંત રાખે છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે ગાયના દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી એચઆઈવી વાળી વ્યક્તિને પણ લાભ થાય છે. શરીરને શક્તિ મળી રહે છે, નબળાઈ દૂર થાય છે. પરિણામે આ પ્રકારનો રોગ ધરાવતી વ્યક્તિએ ગાયના દૂધમાં હળદર મિક્સ કરીને પીવું જોઈએ. જે લોકોને પેટમાં અલ્સર થયા હોય તો તે અલ્સરને મટાડવા માટે હળદરવાળા દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. હળદરવાળું દૂધ પેટમાં અલ્સર ઉત્પન્ન થતા બેક્ટેરિયા સામે લડે છે અને અલ્સરને મૂળમાંથી મટાડી આપે છે. હળદરવાળા દૂધમાં કેન્સર નાશક ગુણ રહેલા છે. હળદરમાં ફિનોલિક યૌગિક ક્યુક ક્યુમિન મળી રહે છે, જે કેન્સર થવાની શક્યતાઓને ઓછું કરે છે. મિત્રો, સ્કિન કેન્સર માટે હળદરવાળું દૂધ બેસ્ટ ટોનિક છે અને લાભદાયી છે. હળદરને એન્ટી કેન્સર ડ્રગ પણ કહેવામાં આવે છે. તે કેન્સરને મટાડનારું છે અથવા તો કેન્સરને મટાડવામાં સહાયરૂપ થાય છે. આની સિવાય બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લંગ કેન્સર વગેરે પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. હળદરવાળા દૂધ પીવાના આમ અનેક ફાયદાઓ રહેલા છે, છતાં પણ કોઈ પણ પ્રયોગ નિષ્ણાંત વૈદ્ય
ની નિશ્રામાં જ કરવો, કેમ કે રોગોના મૂળ તો વૈદ્ય જ શોધી શકે અને નાના મોટા રોગોના નિવારણ માટે તમે ઘરેલું પ્રયોગો સરળતાથી કરી શકો છો. આજે મેં આપને જે પ્રયોગો જણાવ્યા તે આપને જો ગમ્યા હોય તો આ ક્લિપ બીજાને પણ શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો. ધન્યવાદ.